આજે એક બહેનનો મેઇલ આવ્યો છે, ચલો વાંચીને સંભળાવો. એવું કહે છે કે 2 વાગે એટલે અમે ટીવીની સામે ગોઠવાઈ જઈએ છીએ. થેન્ક યુ. અને અમે જે પણ વાનગીઓ રસોઈ શોમાં બતાવે બધી ઘરે ટ્રાય કરીએ છીએ, અને એ બધી વાનગીઓ ઘરે બનાવીએ છીએ જેથી એ બધી જ પૌષ્ટિક બની જાય છે. તો આજે મારી સ્પેશિયલ રિક્વેસ્ટ એવી છે કે અમારે આજે બિસ્કિટ બનાવતા શીખવા છે, અને એ બિસ્કિટનું નામ છે આજ બિસ્કિટ બનાવતા શીખવા છે. કયા છે? બર્બન બિસ્કિટ. તો હું તો ખાઈ લઉં છું, પણ એમની ડિમાન્ડ પણ પૂરી કરવી પડશે ને. તો ચલો શીખવા માટે શરૂ કરી દઈએ. ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય અંગુર તુવેર દાળ. પ્રિયંકા, આજે એક મેઇલ આવ્યો છે. એ મેઇલમાં એમને એવું લખ્યું છે કે મારે બર્બન બિસ્કિટ જે માર્કેટમાં મળે છે એવા બનાવતા શીખવું છે. તો મને થયું કે હવે તમે આટલું સરસ બેકિંગ કરો છો, તો કેમ નહીં તમને જ કહું કે તમે એવા બિસ્કિટ્સ બનાવતા શીખવાડો. ચોક્કસ. તો પછી હવે જ્યારે પણ આપણે કોઈ માર્કેટમાં મળતા બિસ્કિટ આપણા ઘરે બનાવવા હોય, તો કેવું થાય કે પહેલાં તો એ જ પ્રશ્ન હોય કે એમાં ઉપયોગ શું કર્યો છે, કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે. હવે મેંદો છે એ ચલો એક વખત પાછળ વાંચીને ખબર પડી જાય, પણ બીજી બધી જે સામગ્રી છે એની ક્વોન્ટિટી તમને ના ખબર પડે કે કેટલું છે, કયા પ્રમાણમાં છે. તો આજે તમારે બધી જ ડિટેલ્સ આપવાની છે. તો આજે હમણાં હાલ પૂરતો આપણે એક બર્બન બિસ્કિટને ધ્યાનમાં રાખીએ, અને એમાં કઈ કઈ સામગ્રી જાય છે અને કઈ કઈ ક્વોન્ટિટીમાં જાય છે બધું જ સારી રીતે સમજાવો. ચોક્કસ. તો શરૂ ક્યાંથી કરીએ છીએ? બટર લેવાનું છે 5 મોટી ચમચી. અત્યારે મેં સોલ્ટેડ બટર જ લીધું છે, અનસોલ્ટેડ બટર પણ લઈ શકાય. 1/2 કપ ખાંડ લેવાની છે, દળેલી ખાંડ. આ બધું એકવાર સ્પેચ્યુલાથી મિક્સ કરી લેવાનું છે, નહીં તો દળેલી ખાંડ એકદમ ઉડશે આપણે બીટ કરીશું ત્યારે. એમાં બટર કેવું, રૂમ ટેમ્પરેચર પર છે કે થોડું હાર્ડ છે? રૂમ ટેમ્પરેચર પર છે. ઓકે. બધા એવું કે બેકિંગ કરવું હોય તો બેકિંગ માટે માપ બહુ જ અગત્યનું, બહુ જ અગત્યનું. પણ એ માપ અગત્યનું શા માટે હોય છે? આપણે કુકિંગ નોર્મલ કરતા હોઈએ ને, તો એમાં કંઈક વધારે ઓછું પડી ગયું હોય તો એટ અ ટાઈમ તમે કરી શકો. બેકિંગમાં એવું હોય કે તમે એકવાર એને બેક કરવા મૂકી દીધું, પ્રોસેસ ચાલુ થઈ ગઈ, તો એમાં તમે કોઈ ચેન્જ ના કરી શકો. એટલે જ પહેલેથી ખાસ ધ્યાન રાખવાનું માપનું. ઓકે. આ મિક્સ થઈ ગયું છે, હવે આને બીટરથી બીટ કરી લેવાનું છે. જો આનું ટેક્સચર પણ ચેન્જ થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે. બીટ થયું એટલે એકદમ લાઇટ થઈ ગયું છે. હા, થોડુંક સ્મૂથ થઈ જશે. બીજું એક ધ્યાન રાખવાનું કે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ તમે લો એ એકદમ ચાળીને લેવાના છે, કે જે એમાં ગઠ્ઠા ને બધું હોય ને એ નીકળી જાય, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. કોકો પાવડર લઉં છું 1 મોટી ચમચી. આ બેકિંગ પાવડર છે 1 ચમચી, એ લેવાનો છે. અત્યારે આપણે બિસ્કિટ બનાવી રહ્યા છીએ, કુકીઝ નથી બનાવતા, એટલે આમાં બેકિંગ સોડા નહીં આવે, કારણ કે આને એકદમ રાઈઝ નથી કરવાના, એકદમ ફ્લેટ જ રાખવાના છે અને કડક હશે એટલા માટે. મેંદો લેવાનો છે 1/4 કપ, આને ચાળી લઈશું. હવે આને એકવાર મિક્સ કરી લઈશું. વેનિલા એસેન્સ લઈશું 1 ચમચી. હવે આને ફરીથી બીટ કરી લેવાનું છે એકવાર, અને આ એકદમ ધીમે રહીને કરવાનું છે, નહીં તો બધું ઉડશે. આવી રીતે ચાલુ બંધ કરી અને મિક્સ કરી લેવાનું છે. હવે આમાં દૂધ એડ કરીશું. દૂધ થોડુંક ઠંડુ લેવાનું છે, ગરમ નથી લેવાનું. અને દૂધમાં છે ને એવું હોય કે મેદો જે પ્રમાણે હોય ને એ પ્રમાણે તમારે લેવાનો, એટલે લાઈક મેદો થોડોક જૂનો હોય તો થોડુંક દૂધ એમાં વધારે જશે, એટલે ધીરે ધીરે કરી અને દૂધ એડ કરવાનું છે. લગભગ 2-3 ચમચી જેટલું દૂધ એડ થશે એમાં. અત્યારે મેં 3 ચમચી નાખ્યું છે, આપણે એકવાર ચેક કરી લઈએ. એટલે એમ થોડું કઠણ લોટ જેવું એવું બાંધવાનું રહે? હા, ડો બાંધવાનો છે, પણ તમે ઇઝીલી એને રોલ કરી શકો એવો ડો બાંધવાનો છે. જો આવી રીતે ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે. જો ડો સરસ મિક્સ થઈ ગયો છે, રેડી થઈ ગયો છે,
જો બિસ્કિટ બનાવવાના છે એની કણક રેડી છે, આટલી જ કઠણ હોવી જોઈએ કે ઇઝીલી તમે રોલ કરી શકો. હવે આવી રીતે બટર પેપર લેવાનું છે, એની ઉપર આ ગોળો મૂકી દેવાનો. એની ઉપર બીજું બટર પેપર લેવાનું છે, એટલે આ રોલ કરતી વખતે છે ને વેલણ પર ચોંટી ના જાય એટલે ઉપર પણ બટર પેપર મૂકવાનું. અને આવી રીતે વણતા જવાનું છે. અને આ બધી બાજુથી ઇવન વણાય ને એ ખાસ ધ્યાન રાખવાનું, એટલે જાડા પાતળા ના થાય. હા હા, નહીં તો પાછું બેકિંગ કરતી વખતે પ્રોબ્લેમ. હા, અને આ એકદમ જાડા પણ નથી રાખવાના, પતલા જ રાખવાના છે, કારણ કે આપણે વચ્ચે ક્રીમ પણ મૂકીશું એટલે પછી બહુ જ જાડા ના સારા લાગે, એટલે પતલા જ વણવાના છે. જો આટલું વણાઈ ગયું છે, એકવાર ચેક કરી લઈશું. હજી થોડુંક જાડું છે, એકવાર થોડુંક વણી લઈશું. હા, જો આ સરસ વણાઈ ગયું છે. હવે આને પહેલા સાઈઝમાંથી કટ કરી લઈશું. અને આ જે સાઈડનો એક્સ્ટ્રા ડો છે એ લઈ લેવાનો છે. હવે આને આપણે એકદમ પરફેક્ટ, બંને જે એકબીજાને લગાડેલા હોય છે ક્રીમ સાથે, એ પરફેક્ટ માપ સાથે કરવા હોય ને તો આવી રીતે ટૂથપીક લેવાની અને વચ્ચે આવી રીતે થોડુંક ઇમ્પ્રેશન આપી દેવાની. અને બીજા પણ સેમ સાઈઝના થાય ને એ રીતે ઇમ્પ્રેશન આપી દેવાની. ઓકે, એવી જ રીતે ઊભી લાઈન. આવી રીતે કર્યું હશે ને તો એકદમ પરફેક્ટ થશે બધા બિસ્કિટ. ઘણી વાર કેવું થાય કે તમે એમને એમ કટ કરી દો ને તો નાના મોટી કે પાતળા જાડા એવું થાય, એ નહીં થાય. હવે આને કટ કરી લઈશું. હવે આ જે ટૂથપીક હોય ને એનો પાછળનો ભાગ જે હોય ને એનાથી આવી રીતે કાણા પાડવાના છે. ઓકે, આ બની જાય ને પછી એવું કહેવાય કે બેક્ડ ટુ પરફેક્શન. યસ, અને આપણા દર્શકો પણ એ પણ કરશે. હવે આની ઉપર આખી ખાંડ ભભરાઈ દઈશું. હવે પરફેક્ટ લાગે છે, ખાંડને એકદમ ધીમા હાથે આવી રીતે પ્રેસ કરી લેવાની છે એટલે બધી નીકળી ના જાય. હવે આને છે ને આ એકદમ પાતળા હોય એટલે તરત તમારે બેક કરવા નહીં મૂકવાના, થોડીક વાર ફ્રીઝમાં મૂકવાના, 10-1 મિનિટ જેટલું તો ફ્રીઝમાં રાખવાના, ઠંડા થાય પછી એને બેક કરવાના છે. ઓકે, આને 10 મિનિટ આપણે ફ્રીઝમાં ઠંડા કરી લીધા છે, હવે બેક કરવા માટે મૂકીશું. થોડા ઠંડા હશે ને તો ઇઝીલી આવી રીતે અલગ થઈ જશે, નહીં તો એકદમ ઢીલા હશે ને તો તૂટી જશે, એટલે થોડી વાર ફ્રીઝમાં મૂકવાના છે. તૂટે કાં તો પછી શેપ બગડી જાય. હા, આને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 10-12 મિનિટ માટે બેક કરવાનું છે. આને કુકીઝની જેમ 20-22 મિનિટ માટે પણ બેક કરવાની જરૂર નથી. ઓકે, બર્બન બિસ્કિટ બેક થઈને તૈયાર થઈ ગયા છે. હવે ઠંડા થાય ત્યાં સુધી એમનું જે ક્રીમ બનાવવાનું છે એ બનાવી લઈ જાય. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. ત્રણ મોટી ચમચી બટર લેવાનું છે, કોકો પાવડર લઈશું 1 મોટી ચમચી, આઈસિંગ સુગર છે એ લેવાની છે 1/2 કપ. તો ક્રીમ માટે આઈસિંગ સુગર લેવી જરૂરી છે. હા, આઈસિંગ સુગર લેવાની છે, એનાથી બાઇન્ડિંગ સરસ આવશે. એટલે પેલી ખાંડ હોય ને તો એમાં પાણી વળી જાય એટલે ઢીલું થઈ જાય, એટલે આ ઢીલું નહીં થાય. અચ્છા, આને હવે મિક્સ કરી લઈશું. હવે આને બીટ કરવાનું છે. આવી રીતે થોડું મિક્સ કરતા જવાનું છે.
હવે આમાં દૂધ એડ કરીશું. આમાં પણ ક્રીમ એકદમ ઢીલું ના થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું છે, નહીં તો પછી તમને સ્પ્રેડ કરતા નહીં ફાવે. થોડુંક કઠણ જ હશે ક્રીમ, એટલે થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે. અત્યારે મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે. જો ક્રીમ રેડી છે, ઢીલું લાગે ને તો થોડી વાર ફ્રીઝમાં મૂકી દેવાનું અને પછી સ્પ્રેડ કરવાનું. ઉનાળો ને એવું હોય ને ત્યારે કાયમ આવી રીતે બીટ ને એવું કરો ને એટલે તરત ઢીલું થઈ જાય, એટલે થોડી વાર ફ્રીઝમાં મૂકી અને પછી સ્પ્રેડ કરી લેવાનું. હવે આને આપણે બિસ્કિટ પર લગાવી દઈશું. આવી રીતે બિસ્કિટ લેવાનું છે અને બટર નાઇફથી આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. અને બીજું બિસ્કિટ આવી રીતે ઉપર મૂકી અને થોડુંક પ્રેસ કરવાનું છે. એટલે પ્રેસ કરતી વખતે છે ને ધ્યાન રાખવાનું છે કે તૂટી ના જાય, બહુ ભાર આપી દઈએ તો પાછું. એટલે આવી રીતે રેડી થઈ જશે. હવે લાગે છે ને પરફેક્ટ? યસ, એકદમ પરફેક્ટ બોર્બન, રાઈટ? આવી જ રીતે બીજા રેડી કરી લઈશું. બર્બન બિસ્કિટ ક્રીમ સાથે તૈયાર છે. યસ, હવે સર્વ કરી લઈએ પહેલા. હા, તો તૈયાર છે વ્યુઅર્સની ડિમાન્ડ એવા બર્બન બિસ્કિટ. યસ, એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસિપી. બર્બન બિસ્કિટ બનાવવા માટે જોઈશે. બિસ્કિટ બનાવવા માટે જોઈશે બટર 5 મોટી ચમચી, દળેલી ખાંડ 1/2 વાટકી, કોકો પાવડર 1 મોટી ચમચી, બેકિંગ પાવડર 1 ચમચી, મેંદો 1/4 કપ, વેનિલા એસેન્સ 1 ચમચી, દૂધ 2-3 ચમચી, આખી ખાંડ જરૂર મુજબ. ક્રીમ બનાવવા માટે જોઈશે બટર 3 મોટી ચમચી, કોકો પાવડર 1 ચમચી, આઈસિંગ શુગર 1/2 કપ, દૂધ 2 ચમચી. બર્બન બિસ્કિટ બનાવવાની રીત. સૌપ્રથમ બિસ્કિટ બનાવવા માટે એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ લઈ તેને મિક્સ કરી લો. હવે બીટરથી બીટ કરો. હવે ચાળણી લઈ તેમાં કોકો પાવડર, બેકિંગ પાવડર અને મેંદુ લઈ તેને ચાળી લો. હવે વેનિલા એસેન્સ ઉમેરી તેને બીટ કરી લો. પછી દૂધ ઉમેરી તેને મિક્સ કરી તેનો એક લોટ તૈયાર કરી લો. હવે બટર પેપર પર આ કણકનો ગોળો મૂકી તેની ઉપર બીજું બટર પેપર મૂકી વેલણથી વણી લો. હવે આજુબાજુની એક્સ્ટ્રા સાઇડ્સ કટ કરી લો. હવે ટૂથપીકની મદદથી ઇમ્પ્રેશન આપી બિસ્કિટના આકારમાં એને કટ કરી લો. હવે ટૂથપીકના પાછળના ભાગથી હોલ કરી દો. હવે ઉપર ખાંડ ભભરાવી તેને થોડું પ્રેસ કરી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો. પ્રોપર સેટ થઈ જાય એટલે તેને બેકિંગ ટ્રેમાં મૂકી પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 10-12 મિનિટ માટે બેક થવા દો. હવે ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં બટર, કોકો પાવડર, આઈસિંગ શુગર લઈ મિક્સ કરી લો. હવે બીટરથી બીટ કરી તેમાં દૂધ ઉમેરી ફરી મિક્સ કરી લો. હવે બેક કરેલા બિસ્કિટ ઉપર આ ક્રીમ લગાવી ઉપર બીજું બિસ્કિટ મૂકી થોડું પ્રેસ કરી બિસ્કિટ તૈયાર કરી લો. હવે બિસ્કિટને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે બર્બન બિસ્કિટ. તો હવે આપણે એક સરસ મજાના બિસ્કિટ બનાવતા શીખ્યા. હવે નેક્સ્ટ શું? કંઈક બેકિંગનું જ શીખીએ તો. પ્રિયંકા, આજના દિવસે આપણે રસોડામાં બેકિંગથી શ્રી ગણેશ કર્યા છે તો કેમ નહીં એને કન્ટિન્યુ કરીએ? સાચી વાત છે. તો પછી હવે બેકિંગમાં તમે બીજું તો કેક બહુ જ સરસ બનાવો છો. થેન્ક યુ. તો પછી કેમ નહીં આજે એની જ કોઈ વેરાયટી થઈ જાય? ચોક્કસ, દર્શક મિત્રોને રાજી રાજી કરી દઈએ. હા, તો શું બનાવશો? આજે આપણે રેડ વેલ્વેટ કેક બનાવવાના છીએ અને થોડુંક ડેકોરેશન પણ કરવાના છીએ સરસ. તો દર્શકોને મજા પડી જશે અને ચોક્કસથી ટ્રાય કરશે. ઓકે, એટલે ડેકોરેશન જે તમે બતાવવાના છો એ પણ ઓવરઓલ ઇઝી હશે, જે બધા ઘરે કરી શકે. હા, બધા ઘરે કરી શકે ને એવું જ છે. બસ, તો બીજું શું જોઈએ? શરૂ કરીએ. બાઉલ લેવાનું છે, બટર લેવાનું છે રૂમ ટેમ્પરેચર પર 1/2 કપ, 1 કપ દળેલી ખાંડ લેવાની છે અને એકવાર મિક્સ કરી લઈશું. ખાંડ છે ને એકદમ પીસેલી લેવાની, અધકચરી પણ નહીં ચાલે. હા હા, ઓકે. અને એવું લાગે ને તો ચાળીને લેવાની, એટલે એકદમ પાવડર ફોર્મ હોવું બહુ જરૂરી છે. આ ખાસ આપણે બીટ કરીએ ત્યારે ઉડે નહીં ને એટલા માટે જ કરીએ છીએ.
એટલે આવું કરી અને બીટ કરો ને તો ઉડે નહીં. એટલે થોડું ઓછું. હા, હવે આને બીટ કરી લઈશું. બટર અને ખાંડ સરસ મિક્સ થઈ ગયા છે. આમાં છે ને આ 1 કપ છાશ છે, એટલે 5 કપ દહીં લેવાનું અને બાકીનું પાણી લેવાનું, એટલે પાતળી છાશ લેવાની છે અને કશું જ અંદર નાખવાનું નથી, મોળી છાશ. તો છાશ લેવાથી શું ફરક પડે છે? રેડ વેલ્વેટ કેકનું છે ને ટેક્સચર બીજી બધી કેક કરતાં અલગ હોય છે, એને વેલ્વેટી કેક કહેવાય છે, એટલે એકદમ મખમલી હોય, એટલે છાશ લીધી છે. અને આમાં વિનેગર પણ યુઝ થાય છે, એટલે એનાથી એકદમ વેલ્વેટી ટેક્સચર આવશે. આ છે ને છાશ બટર ને એની જોડે મિક્સ નહીં થાય, ખાલી આવી રીતે થોડુંક મિક્સ કરી લેવાનું છે. પછી આપણે જ્યારે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું એટલે પ્રોપર મિક્સ થઈ જશે. આવું જ રહેશે. એક ચમચી વેનિલા એસેન્સ એડ કરવાનો છે. રેડ ફૂડ કલર છે એ લેવાનો છે. 1 ચમચી જેટલો લેવો પડશે તો જ સરસ રેડ કલર આવશે. તો જ્યારે રેડ વેલ્વેટ કેક બનાવતા હઈએ તો એમાં રેડ કલર સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં રહે ને એનો? ના, આ તો લેવો જ પડે, લેવો જ પડશે. હવે આને એકવાર બીટ કરી લઈશું. આને બહુ બીટ નથી કરવાનું, 1-2 વાર જ આવી રીતે બીટ કરી લેવાનું. અચ્છા, હવે આમાં બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લઈશું. એ પણ ચાળીને જ લેવાના છે. હા, 1 ચમચી કોકો પાવડર. અચ્છા, આમાં પણ કોકો પાવડર હોય? હા, રેડ વેલ્વેટમાં કોકો પાવડર એડ કરવો જ પડે. અચ્છા, રેડ કલર જે હોય ને એની સાથે કોકો પાવડર એડ થશે ને એટલે એકદમ સરસ રેડ કલર આવી જશે. ઓકે, એટલે કલરનો ઉઠાવ લાવવા માટે ખાસ ઉપયોગમાં આવે છે. બેકિંગ પાવડર છે 1 ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, 5 ચમચી મીઠું એડ કરવાનું છે. રેડ વેલ્વેટ કેક છે ને એકદમ થોડીક સોલ્ટી હોય એટલે આવી રીતે અલગથી સોલ્ટ એડ કરવાનું છે. સવા કપ મેંદો લેવાનો છે. આ બધું ચાળી લઈશું. ઘણીવાર ઘણાને ઉતાવળમાં શું થાય કે લાલ કલર એડ કરવાનો હોય ને તો રહી જાય, વેનિલા એસેન્સ રહી જાય, તો એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરો ને એ પહેલાં જ બધું એડ કરી લેવાનું, નહીં તો પ્રોપર મિક્સ નહીં થાય. ઓકે, હા, એટલે પાછળથી ઉમેરી એમાં પણ લોચા પડે. હા, હવે આને મિક્સ કરી લઈશું. બેટર રેડી છે. હવે આમાં એક વેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે, એ છે વિનેગર. ઓકે, એટલે આ ઇન્ગ્રીડિયન્ટ સૌથી છેલ્લે એડ થાય? હા, તમારું આખું બેટર રેડી થઈ જાય, તમે પ્રોપર મિક્સ કરી લો પછી જ એડ કરવાનું છે. ઓકે, એટલે આના સિવાય બીજું કોઈ વેટ ઇન્ગ્રીડિયન્ટ ના રહે? ના, આ હોય. હા, આ 1 ચમચી છે એ એડ કરવાનું છે. આને ફરીથી મિક્સ કરી લેવાનું છે. અને છેલ્લે એડ કરવાનું કારણ શું? વિનેગર છે ને પહેલેથી એડ નહીં કરવાનું, કારણ કે તમે પછી આગળ બીટ કરો છો 2-3 વાર, એટલે બહુ જ પછી મિક્સ થઈ જશે ને તો કેક પ્રોપર નહીં થાય, એટલે છેલ્લે જ એડ કરવાનું, ફૂલે નહીં. હા, જ્યારે તમારે બેક કરવા મૂકવાનું હોય ને એની 30 સેકન્ડ પહેલાં જ એડ કરવાનું છે. હવે આને મોલ્ડમાં લઈ લઈશું. અત્યારે મેં આ રાઉન્ડ મોલ્ડ લીધું છે અને બટરથી ગ્રીસ કરી લીધું છે. હવે આને ટેપ કરી લેવાનું છે. આ પ્રોસેસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોપર ટેપ કરેલું હશે ને તો જ અંદર સરસ ઝીણી ઝીણી જાળી પડશે. હા, હવે આને પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 35-40 મિનિટ માટે બેક કરી લેવાનું છે. હવે ક્રીમ ચીઝનું મિક્સચર રેડી કરવાનું છે તો એ કરી લઈશું.
ક્રીમ ચીઝ લેવાનું છે 200 ગ્રામ જેટલું, અડધો કપ દળેલી ખાંડ લેવાની છે, અને મિક્સ કરી લઈશું પહેલા, અને ક્રીમ ચીઝ ફ્રીઝમાં જ રાખેલું લેવાનું છે, ઠંડુ જ લેવાનું છે. ઓકે, આ મિક્સ થઈ ગયું છે. હવે આને બીટ કરી લેવાનું છે. જો આવા સોફ્ટ પીક આવે ને ત્યાં સુધી બીટ કરી લેવાનું છે. એટલે આ ઠંડુ હશે ને તો જ સરસ આવા પીક્સ આવશે. એટલે એ ફ્રીઝમાં જ લેવાનું છે. હવે આમાં વ્હીપ ક્રીમ એડ કરવાનું છે. અત્યારે જે બજારમાં રેડી મળે છે ને એને વ્હીપ કરી લીધું છે અને પછી એને એડ કરવાનું છે, ડાયરેક્ટ એડ નથી કરવાનું. ઘણી જગ્યાએ તો આવા વ્હીપ ક્રીમ રેડી પણ મળે છે. હા, એ પણ લઈ શકાય. એક કપ જેટલું વ્હીપિંગ ક્રીમ લેવાનું છે. હવે આને ફરીથી બીટ કરી લઈશું. આમાં તમારે વેનિલા એસેન્સ એડ કરવો હોય તો કરી શકાય. ક્રીમ સરસ બીટ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ જોઈશું. કેક બેક થઈ ગઈ છે, ઠંડી પણ કરી લીધી છે. હવે આઈસિંગ જોઈ લઈશું. યસ, આવી રીતે ટર્ન ટેબલ લેવાનું છે અને એક બેઝ લેવાનો છે. ટર્ન ટેબલ ના હોય તો તમે કોઈ ગ્લાસ કે તપેલી પર થાળી મૂકી અને ફાવતું હોય તો કરી શકો. નાઇસ આઈડિયા. એટલે ઘરે આ બધી વસ્તુ ના હોય ને તો પણ કેક બની શકે છે. યસ, જ્યારે પણ બેઝ મૂકો ને ત્યારે પહેલાં આવી રીતે ક્રીમ લગાડવાનું છે થોડુંક. એટલે તમે જે બેઝ મૂકો ને એ ખસી ના જાય, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખો. આવી રીતે બેઝ મૂકી દેવાનો છે એટલે પ્રોપર સ્ટીક થઈ જશે. હવે આ ઉપરનો પોર્શન કટ કરી લેવાનો છે. ઘણા મને એવું પણ કહેતા હોય કે કટિંગ અમારાથી બરાબર નથી થતું, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું હોય કે પ્રોપર કટ થવું જોઈએ. તમે પ્રેક્ટિસ કરો ને એટલે થઈ જાય. હવે આને વચ્ચેથી કટ કરી લઈશું. આના તમારે 3 ભાગ કરવા હોય, થોડું આઈસિંગ વધારે કરવું હોય તો 3 કટ કરીને પણ કરી શકાય. ઓકે, સરસ જાડી પડી છે. હા, આ ઉપરનો પોર્શન લઈ લઈશું. હવે આમાં આઈસિંગ કરી લઈશું. રેડ વેલ્વેટ કેકમાં જનરલી સુગર સિરપ નથી હોતી, તમારે એડ કરવી હોય તો કરી શકાય. અને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ક્રીમ. આપણે ક્રીમ કેટલું લગાવીએ છીએ ને એ પણ ઘણી વખત બહુ જ મેટર કરતું હોય. ઓવર ક્રીમી થઈ જાય ને તો બહુ કેક પછી આપણે 1 કે 2 બાઈટ એનાથી વધારે ના લઈ શકીએ. સાચી વાત છે. એટલે તમે આ વચ્ચે ક્રીમ કરો ને એ ખાસ ધ્યાન રાખવાનું કે બહુ જ જાડું લેયર ના થઈ જાય. અને આવી રીતે ઇવનલી સ્પ્રેડ કરતા જવાનું છે. હવે આ જે ભાગ કટ કર્યો એને આમ ઊંધો મૂકી દેવાનો છે. આમાં તમારે વ્હાઈટ ચોકલેટના ટુકડા નાખવા હોય કે ચોકલેટ ચિપ્સ નાખવી હોય ને તો પણ સરસ લાગે. હા, આને આવી રીતે મૂકી દઈશું. હવે આ એકવાર છે ને આવી રીતે સાઇડ્સ એની ક્લિયર કરી લેવાની છે પ્રોપર. હવે ઉપર આઈસિંગ કરી લઈશું. આમાં પણ ઘણા બધાની ટેકનિક્સ અલગ અલગ હોય છે. ઘણા ઉપર પહેલા સ્પ્રેડ કરે, ઘણા સાઈડમાં સ્પ્રેડ કરતા હોય છે. એટલે તમને જેમ ફાવે એમ તમે કરી શકો. આવી રીતે સ્પ્રેડ કરતા જવાનું છે. આવી રીતે સ્પ્રેડ કરતા જવાનું, આગળ આવી રીતે ક્રીમ ખસેડતા જવાનું, એટલે લેયર થતું જશે. હવે આ સ્ક્રેપરથી આપણે સાઈડ સ્મૂથ કરી લઈશું. ઉપર પણ એવી રીતે સ્મૂથ કરી લઈશું.
હવે ફરીથી આવી રીતે સાઈડમાં કરવાનું છે, એટલે આ જે ઉપરથી જે ક્રીમ સાઈડમાં ગયું એ ફરીથી આપણે સ્મૂથ કરી લઈશું એક વાર, અને આવી રીતે સ્મૂથ કરતા જવાનું. હવે આને આપણે અડધો કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવાનું છે. ઓકે, હવે કેકનું ડેકોરેશન તો શીખવું છે પણ એકદમ ઇઝીલી થઈ શકે, છતાં જોવામાં કંઈક આમ અલગ લાગે. ચોક્કસ આપણે શીખવાડી દઈએ. હા, વ્હાઈટ ચોકલેટ લીધી છે અને મેલ્ટ કરી લીધી છે અને પાઇપિંગ બેગમાં ભરી લીધી છે, અને આવી રીતે બટર પેપર લેવાનું છે. તમારી જે કેકની હાઈટ હોય ને એ પ્રમાણે તમારે થોડુંક, એનથી થોડુંક વધારે બટર પેપર કટ કરવાનું છે. એ સાઇઝનું હોય તો પણ ચાલે, ઊંચું હોય તો પણ ચાલે. અને એની ઉપર આ વ્હાઈટ ચોકલેટ ડ્રીઝલ કરવાની છે. આખું આવી રીતે ડ્રીઝલ કરતા જવાનું છે. હવે આવી જ રીતે હું આમ ક્રોસ લાઇનિંગ કરું છું. ઓકે, અને જો પછી વેલેન્ટાઇન ડે માટે આવું કંઈક પ્રિપેરેશન કરવાની હોય તો પછી હાર્ટ પણ કરી શકીએ. સાચી વાત છે, આઈડિયાઝ તમે તમારા યુઝ કરી શકો કોઈ પણ ડેકોરેશન માટે સ્પેશિયલ. હવે આને 2-3 મિનિટ માટે આવી જ રીતે સેટ થવા દેવાનું છે, અને આને એકદમ સેટ નથી કરી દેવાનું. જે આપણી કડક ચોકલેટ હોય ને એવું નથી કરી દેવાનું, નહીં તો તમે જ્યારે આને રાઉન્ડ કરશો ને કેક ઉપર તો તૂટી જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, થોડું સેમી સેટ થાય ને ત્યારે એને રાઉન્ડ ઉપર લગાડી દેવાનું છે. જો આ સરસ સેમી સેટ થઈ ગયું છે, હવે આને ધીમે રહીને ઉખાડી લેવાનું છે. આ એકદમ હલકા હાથે કરવાનું છે, નહીં તો ને તૂટી જશે. જેટલું બટર પેપર પર છે એટલું પોર્શન જ આપણે યુઝમાં લઈશું. એટલે અત્યારે આ જે સ્પ્રેડ થયેલી છે ને એના લીધે એ અને બટર પેપર ચોંટી ગયેલું છે એકસાથે, એટલે આવી રીતે થોડુંક ઉઠાઈ લેવાનું. હા, અને પછી લગાવવાનું છે. અને આવી રીતે ઉઠાઈ અને આમ લગાવી દેવાનું છે. ધીરે રહી અને બટર પેપર કાઢી લેવાનું છે. આ બધું થોડું ટ્રિકી થઈ જાય ને, થોડુંક ટ્રિકી થઈ જાય પણ લુક સરસ લાગે. અને વ્હાઈટ ચોકલેટ હોય ને એટલે થોડું હેન્ડલ કરવું વધારે અઘરું થઈ જાય, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને તો મેલ્ટ કરવા માટે પણ બહુ જ ધ્યાન રાખવું પડે, કદાચ થોડું વધારે સેકન્ડ્સ થઈ જાય ને તો બળી જાય. બળી જાય. હવે ડેકોરેશન કરી લઈશું ફાઇનલ. યસ, ક્રીમ ચીઝ લીધું છે અને પાઇપિંગ બેગમાં ભરી લીધું છે, અને કોઈ પણ નોઝલ તમે લઈ શકો. હવે આની ઉપર આપણે ચોકલેટ્સ મૂકી દઈશું. આ મેં રેડી કરેલી ચોકલેટ છે એ લઉં છું. વ્હાઈટ ચોકલેટમાં કલર એડ કરી અને રેડી કરી છે. ઓકે, એને આવી રીતે મૂકી દઈશું. આની જગ્યાએ ચોકલેટના આવી રીતે કરવી હોય તો સ્ટ્રોબેરીઝ પણ અત્યારે તો સરસ આવે છે, એ પણ તમે મૂકી શકો. હા, હવે આ કેકનો થોડોક ભૂક્કો જે આપણે ઉપરથી કટ કર્યું હતું ને એનો ભૂક્કો કરી લીધો છે, એ વચ્ચે સ્પ્રેડ કરી દઈશું. અત્યારે છે ને મેં આ રેડ કલરનો કેરેમલ બાઉલ બનાવ્યો છે, અને એની અંદર આવી રીતે રેડ વેલ્વેટ કપકેક મૂકી છે, એ આપણે વચ્ચે મૂકી દઈશું. યસ, બહુ જ બ્યુટીફુલ બનાવ્યું છે. યસ, આ ગોલ્ડન બોલ છે એ એડ કરી દઈશું આની ઉપર. તો તૈયાર છે એકદમ મસ્ત એવી રેડ વેલ્વેટ કેક. યસ, રેડ વેલ્વેટ કેક બનાવવા માટે જોઈએ છે, કેકનો બેઝ બનાવવા માટે જોઈએ છે બટર 1/2 કપ, દળેલી ખાંડ 1 કપ, છાશ 1 મોટો બાઉલ, વેનીલા એસેન્સ 1 ચમચી,
રેડ ફૂડ કલર 1 ચમચી, કોકો પાવડર 1 ચમચી, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, મીઠું 5 ચમચી, મેંદો 1/4 કપ, વિનેગર 1 ચમચી. ક્રીમ ચીઝનું ફ્રોસ્ટિંગ તૈયાર કરવા માટે જોઈશે. ક્રીમ ચીઝ 200 ગ્રામ, દળેલી ખાંડ 1/2 કપ, વિપ ક્રીમ 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે વ્હાઈટ ચોકલેટ, કેકનો ભૂક્કો, કેરેમલ બાઉલ, રેડ વેલ્વેટ કપ કેક અને ગોલ્ડન બોલ્સ. રેડ વેલ્વેટ કેક બનાવવાની રીત. સૌપ્રથમ કેકનો બેઝ બનાવવા માટે એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ લઈ મિક્સ કરો. હવે તેને બીટ કરી તેમાં છાશ ઉમેરી મિક્સ કરી લો. પછી એમાં વેનીલા એસેન્સ અને રેડ ફૂડ કલર ઉમેરી મિક્સ કરી થોડું બીટ કરી લો. હવે ચાળણી મૂકી કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું અને મેંદો લઈ તેને ચાળી લો. હવે આ મિશ્રણને મિક્સ કરી છેલ્લે એમાં વિનેગર ઉમેરી મિક્સ કરી લો. હવે બટરથી ગ્રીસ કરેલું મોલ્ડ લઈ તેમાં મિશ્રણને ભરી ટેપ કરી લો. પછી એને પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 35-40 મિનિટ માટે બેક કરી લો. હવે ક્રીમ ચીઝનું ફ્રોસ્ટિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં ક્રીમ ચીઝ અને દળેલી ખાંડ લઈ તેને મિક્સ કરી બીટ કરી લો. હવે વિપ્ડ ક્રીમ ઉમેરી ફરીથી મિક્સ કરી બીટ કરી લો. હવે કેકના બેઝ બોર્ડ ઉપર તૈયાર કરેલ ક્રીમ મૂકી તેની ઉપર બેક કરેલી કેક લઈ લો. હવે તેની ઉપરનો ભાગ કટ કરી લો. ત્યારબાદ તેને વચ્ચેથી એક કટ આપી ઉપર ક્રીમ ચીઝ લગાવી સ્પ્રેડ કરી દો. હવે એની ઉપર બીજો ભાગ મૂકી સાઈડથી ક્લીન કરી ઉપર આઈસિંગ ક્રીમ લગાવી ત્યારબાદ સાઈડ ઉપર લગાવી સ્ક્રેપરથી એકદમ સ્મૂધ ફિનિશિંગ આપી દો. હવે પ્લેટફોર્મ ઉપર બટર પેપર લગાવી તેની ઉપર મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ ડ્રિઝલ કરો. હવે તેને 2-3 મિનિટ માટે સેટ થવા દો. ત્યારબાદ કેકને ગોળ ફરતે ચોંટાડી બટર પેપર ઉખાડી લો. હવે ક્રીમ ચીઝથી થોડું ગાર્નિશિંગ કરી એની ઉપર તૈયાર કરેલ ચોકલેટ મૂકી કેકનો ભૂક્કો ભભરાવી વચ્ચે કપ કેકવાળો કેરેમલ બાઉલ મૂકી ગોલ્ડન બોલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રેડ વેલ્વેટ કેક. બે યાર, મારે નથી ખાવી, મારા માટે બીજું કંઈ બની આપ. જો ખીચડીનું નામ સાંભળીને તમારા ઘરે પણ આવા જ જવાબ તમને સાંભળવા મળતા હોય તો આ સવાલનો જવાબ તમે બદલી શકો છો હવે, કારણ કે આ રસોડી બનવાની છે ફ્લેવરફુલ ખીચડી. તો કઈ ફ્લેવરની ખીચડી બનશે આવો જાણીએ. નિરાલી, હવે આજે તમે આ રસોડે સૌને ન ભાવતી તેવી ખીચડીને એકદમ ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છો, તો ખીચડીને કઈ ફ્લેવર આપશો તમે? આજે બનાવીશું આપણે મેક્સિકન ખીચડી. તો શરૂઆત કરીએ. હા, ચોક્કસ. તો સૌથી પહેલાં તો ચોખા લીધા છે 1/2 કપ અને તેમાં 3 ચમચી દાળ લીધી છે મસૂરની. એને છે ને 10-15 મિનિટ માટે પલાળી રાખવાની. બરાબર, પ્રેશર કુકર લઈશું. તમે દાળ ઓછી લઈએ છીએ આપણે, તો જે પણ દાળ લઈએ એનો ટેસ્ટ મેટર કરશે કે નહીં કરે? આમાં મોસ્ટલી આપણે શું ફ્લેવર મેક્સિકન આપવાની છે. બરાબર, એટલે કદાચ તમે દાળ વધુ લો તો પણ ચાલશે, એવું નથી કમ્પલસરી કે તમે ઓછું પ્રપોર્શન લો દાળનું. હા હા, એટલે જો દાળ ભાવતી હોય આપણને વધારે તો આપણે લઈ જ શકીએ. હા, લઈ શકાય. હવે તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું, 5 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી મીઠું ઉમેરીશું, એક વખત હલાવી લઈશું. હવે ઢાંકી દઈ અને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લેવાની છે. દાળ પલાળી હશે, દાળ ચોખા, તો 3 વિસલમાં થઈ જશે. જેવું બને કે તમે દાળ ચોખા નથી પલાળ્યા તો 1 વિસલ વધારે કરી લેવાની. તો ખીચડી સીજાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો 2 ચમચી તેલ લેવાનું છે. અહીંયા તેલમાં છે ને તમારે શીંગ તેલ કે કોઈ એવી સ્ટ્રોંગ ફ્લેવરનું તેલ હોય ને એવું નહીં લેવાનું. અચ્છા, ઓલિવ ઓઇલ અથવા તો ફ્લેવરલેસ જે બી ઓઇલ તમે યુઝ કરતા હો તે લેવાનું. ઓકે, તેલને ગરમ થવા દેવાનું છે. હવે આ 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે, ઓકે, ડુંગળી લઈ લઈશું. આઠથી 10 લસણની કળીઓ છે, તેને એકદમ ઝીણી આ રીતે કટ કરી લેવાની. 1 લીલું મરચું છે, ઝીણું કટ કરેલું. હવે થોડી વાર આપણે સાતરે લઈશું આને, ડુંગળીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી. તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું. ટમેટાને આપણે થોડું કૂક કરવા દેવાનું છે. તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું, 1 ચપટી જેટલું, જેથી ટમેટા એકદમ સારી રીતે કૂક થઈ જાય. અને થોડી હળદર ઉમેરીશું, 5 ચમચી જેટલી.
હવે ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી રહેવા દઈશું. તો ટમેટા જોઈ લઈએ. હવે ટમેટા પણ સરસ ચડી ગયા છે. હા, એને આ રીતે થોડા મેશ કરી લેવાના. બધું એક રસ થઈ જાય. હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું. કેપ્સિકમને આપણે બહુ વધારે કૂક નથી થવા દેવાનું. ખાતી વખતે એનું થોડું ક્રંચ આવે ને એ રીતનું રાખીશું. એટલે થોડી સેકન્ડ સુધી એને આ રીતે હલાવી લઈશું. એની જે પેલી કાચી ફ્લેવર હોય ને કેપ્સિકમની એ જતી રહે, બસ એટલું જ આપણે કૂક કરવાનું. તો કેપ્સિકમ પણ સરસ સંતળાઈ ગયું છે. હવે તેમાં તુલસીના પત્તા નાખીશું. 5-10 તુલસીના પાન છે ને ટુકડા કરી અને લઈ લેવાના. હવે અજમો લેવાનો છે. તો 1/2 ચમચી જેટલો અજમો છે એના રીતે થોડો ક્રશ કરીને લઈશું, જેથી અજમાની એકદમ સરસ ફ્લેવર આવશે. આપણે મેક્સિકન બનાવી રહ્યા છીએ છતાં અંદર અજમો એડ કરીએ છીએ. હા, આની ફ્લેવર બહુ સરસ આવશે. એક ચમચી ચીલી ફ્લેક્સ છે, 1 ચમચી ઓરેગાનો છે, આ રાજમા છે. રાજમાને રાત્રે જે આપણે પલાળતા હોઈએ છીએ રાજમાનું સબ્જી બનાવવા માટે, એ રીતે જ પલાળી દેવાના અને બોઇલ કરી લેવાના. ઓકે, તો 1/2 કપ જેટલા રાજમા લીધા છે. 1/2 કપ બાફેલી મકાઈના દાણા છે. હા, રાજમાને મકાઈનું પ્રમાણ આગળ પડતું રાખીએ છીએ આમાં. હા, ટોમેટો કેચપ ઉમેરીશું. તો 3 ચમચી ટોમેટો કેચપ લઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે પાણી ઉમેરી દઈશું. 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અત્યારે. પછી કન્સિસ્ટન્સી જેવી સેટ કરવી હોય ખીચડી નાખ્યા પછી તો વધારે પાણી ઉમેરવાનું. હવે 1-2 મિનિટ આને થવા દઈશું. રસોડામાં તો સરસ સુગંધ સુગંધ થઈ ગઈ છે. હા, હવે ખીચડી જે બની ગઈ છે તેને ઉમેરી દઈશું. પહેલા મિક્સ કરી લઈશું. અને આપણે એકલી ખાવાની હોય છે તો થોડી એની કન્સિસ્ટન્સી છે તે થોડી ઢીલી રાખીશું. હા, હવે મીઠું ઉમેરી દઈશું. તો પહેલાં આપણે થોડું ખીચડીમાં ઉમેર્યું હતું અને ટમેટા કૂક કરતી વખતે ઉમેર્યું હતું, તો ધ્યાનથી થોડું મીઠું ઉમેરીશું. 1/2 ચમચી કરતાં થોડું ઓછું. હવે ઢાંકી દઈશું 1 મિનિટ જેવું, જેથી ખીચડીમાં છે તે બધી ફ્લેવર આવી જશે જે આપણે ગ્રેવી બનાવી ને તેની. તો ખીચડી પણ આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. ગેસ હવે બંધ કરી દઈશું. એકદમ આમ કલરફુલ ખીચડી બની છે. હા, જોઈને ખાવાનું મન થઈ જાય. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે ઉપર થોડા ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી લઈશું. તો ગરમા ગરમ મેક્સિકન ખીચડી બિલકુલ તૈયાર છે. યસ, એક સરસ વેરાયટી. હા, ના ના ના, મારે ખીચડી નથી ખાવી. આવું તમારા ઘરમાં તમને જે પણ કહેતું હોય ને એ બધાને આ મેક્સિકન ખીચડી એક વખત ચોક્કસથી બનાવીને ખવડાવજો. લખી લરી. મેક્સિકન ખીચડી બનાવવા માટે જોઈશે, ખીચડી બાફવા માટે જોઈશે, પલાળેલા ચોખા 1/2 કપ, મસૂરની દાળ 3 ચમચી, પાણી 1.5 કપ, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. મેક્સિકન ખીચડી વઘારવા માટે જોઈશે તેલ 2 ચમચી, ડુંગળી 1 નંગ, લસણ 8-10 કળી, લીલા મરચાં 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ચમચી,
કેપ્સિકમ 1 નંગ, તુલસીના પાન 8-10 નંગ, અજમો 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, બાફેલા રાજમા 1/2 કપ, બાફેલી મકાઈના દાણા 1/2 કપ, ટોમેટો કેચઅપ 3 ચમચી, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે ચીલી ફ્લેક્સ. મેક્સિકન ખીચડી બનાવવાની રીત. સૌપ્રથમ ખીચડી બાફવા માટે એક કુકરમાં પલાળેલા ચોખા અને મસૂરની દાળ લઈ તેમાં પાણી, હળદર અને મીઠું લઈ મિક્સ કરી તેને ઢાંકીને 2-3 સીટી વગાડી ખીચડી બાફી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, લસણ અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરી તેને સાંતળી લો. હવે તેમાં સમારેલું ટામેટું ઉમેરી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી તેને ઢાંકીને 1 મિનિટ માટે કૂક થવા દો. હવે કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તુલસીના પાન, અજમો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બાફેલા રાજમા, બાફેલી મકાઈના દાણા અને ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી 1-2 મિનિટ માટે કૂક થવા દો. હવે બાફેલી ખીચડીને તેમાં ઉમેરી ફરીથી પાણી ઉમેરી મિક્સ કરી ખીચડી તૈયાર કરી લો. હવે ખીચડીને સર્વિંગ ડિશમાં કાઢી ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન ખીચડી.